करिए एक महत्वपूर्ण समाचार थी तो राजस्थान ना राजकारण में फरी एक मोटो रोल सामे आव्यो छे। राजस्थान भाजपना धारासभ्यो गुजरात में तो राजस्थान भाजप समर्थक धारासभ्यो ने गुजरात में लावामां आव्या छे। साथे ज अपक्ष अने सचिन पायलट जूथना केटलाक धारासभ्यो पण तेमां शामिल होवानुं जाणवा मळ्युं। तो अमदावादना बावड़ाना फार्म हाउस खाते तेओने लावामां आव्या छे। तो बावड़ा भाजपना एक राजकीय नेता खानगी रिसोर्ट में तमाम ने राखवामां आव्या छे। जेना बाद तेओने ग्राम्य अने गांधीनगर में केटलाक फार्म हाउस में लई जवामां आवशे। तो राजस्थान भाजपना धारासभ्यो गुजरात में आ तमाम धारासभ्यो ने क्यांय बहार लई जवामां नहीं आवे। जे स्थळ पर राखवामां आव्या छे त्यां पासेना तमाम रस्ता पर खानगी ड्रेस पर पोलीस कर्मचारी गोठवाया छे। राजकीय हेतु पार न पड़े त्यां सुधी तमाम ने अहीं राखवामां आवशे। तो सूत्रों द्वारा मळती माहिती अनुसार बात करिए तो तमाम धारासभ्यों ने गुजरात में अलग अलग स्थळे राखवामां आवशे। आ धारासभ्यों गुजरात में 6 दिवस पसार करशे। तो 14 ऑगस्ट थी राजस्थान विधानसभानुं सत्र शरू थवानुं छे। तो आगे वधु विगतो साथे अमारा संवाददाता मयदीप सिंह राठौर जोड़ाई गया छे। तेमनी पासेथी वधु विगतो लईए। मयदीप, जे प्रमाणे कही शकाय के राजस्थानना राजकारणमां गरमाओ आव्यो छे तेना कारणे गुजरात सुधी आ पहोंच्यो छे। कोंग्रेसना धारासभ्यो राजस्थानना जे जोधपुरमां अत्यारे रोकाયા છે અને હવે જ્યારે કહી શકાય કે રાજસ્થાનના ભાજપમાં જ્યારે આવ્યું છે ત્યારે હવે 15થી વધુ ધારાસભ્યો અત્યારે ગુજરાત પહોંચ્યા છે, તો હાલની સમગ્ર વિગત છે શું છે? हाँ जी, चौक्स माहिती आपी दू कि जे प्रमाणे राजस्थान राजकारण में गरमो आव्यो छे ते हवे गुजरात सुधी एनो छेड़ो आव्यो छे। लगभग एवी माहिती मळी रही छे कि लगभग एक डजन थी वधु धारासभ्यो गुजरात में सीधा लेवामां आव्या छे। केम के गुजरात छे ए भाजपनुं हब रह्युं छे अने छेल्ला घणा वर्षोथी भाजप अहीं खूब ज सक्रिय छे। तो सौथी सेफ रस्तो राजस्थान सरकार माटे ए छे कि त्यांना धारासभ्યોને અહીં ગુજરાતમાં ટ્રાન્સફર કરવા। લગભગ એક ડઝનથી વધુ ધારા ગુજરાતમાં ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે, અલગ અલગ સ્થળોએ રાખવામાં આવ્યા છે। ક્યારેક એવી માહિતી મળી રહી છે કે 3-4 ધારાસભ્યોને ગાંધીનગરના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, બીજા કેટલાક ધારાસભ્યો છે એ લોકોને ગાંધીનગરના ગ્રામ્ય ખાતે કેટલાક ફાર્મ હાઉસ આવેલા છે ત્યાં રાખવામાં આવ્યા છે, બીજા ધારાસભ્યો છે એ લોકોને બાવળા ખાતે કોઈ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે। તો આ એક મહત્વના સમાચાર ખૂબ જ અહીં મળી રહ્યા છે કે ગુજરાત જે હંમેશા ભાજપ માટે સેફ કહેવાતું ગુજરાત છે ત્યાંથી રાજસ્થાનમાં જે રાજકારણમાં જે ગરમાવો આવ્યો છે તેના કારણે ત્યાંના તમામ ધારાસભ્યોને અહીં લાવવામાં આવ્યા છે। એવી માહિતી પણ મળી છે કે લગભગ સવારે 7:40 જે ફ્લાઇટ આવી હતી એમાં એક ડઝનથી વધુ ધારાસભ્યો ગુજરાતમાં આવ્યા છે રાજસ્થાનના। રાજસ્થાનમાં કોઈ જાતનો પક્ષ પલટો ન થાય, કેમ કે એક બાજુ સચિન પાયલોટની જે સરકાર છે અપક્ષ પક્ષ ઉભો કર્યો છે, તો એક બાજુ ગેહલોતની જે સરકાર છે, આ તમામ જે રાજકારણ અત્યારે ચાલી રહ્યું છે એ રાજકારણ લઈને ધારાસભ્યો લગભગ એક ડઝનથી વધુ ગુજરાતમાં આવ્યા છે। તો ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં ખૂબ જ મોટો બદલાવ એક રાજસ્થાન સરકારમાં આવી શકે છે। આ ઉપરાંત જો બીજી વાત કરવામાં આવે તમામ ધારાસભ્યોને લગભગ 2-4 દિવસની અંદર સોમનાથ દર્શન ખાતે લઈ જવાના છે, પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે આ તમામ ધારાસભ્યોને ક્યાં રાખવામાં આવ્યા છે, કઈ જગ્યાએ રિસોર્ટમાં છે તે હાલમાં અંગે કોઈ માહિતી નથી મળી રહી। 14 ઓગસ્ટથી જે વિધાનસભાનું નવું સત્ર શરૂ થવાનું છે એ સત્રમાં કોઈ મોટો શક્તિ પ્રદર્શન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે આ તમામ ધારાસભ્યોને અહીં લાવવામાં આવ્યા છે। લગભગ 13 ઓગસ્ટ સુધી આ તમામ ધારાસભ્યોને રાજસ્થાન પાછા મોકલી દેવામાં આવશે અને ત્યાં સુધીમાં કદાચ કોઈ મહત્વનો નિર્ણય રાજસ્થાન સરકાર માટે આવી શકે છે। જી જી મયદીપ, જે પ્રમાણે આપે જ વાત કરી કે 14 ઓગસ્ટના રોજ રાજસ્થાનમાં ફ્લોર ટેસ્ટ થવાનું છે, આ સાથે આ તમામ ધારાસભ્યોને અત્યારે ગુજરાત લાવવામાં આવ્યા છે, તો કેવા સંકેતો મળી રહ્યા છે? આ સાથે શું ભાજપને પણ તેનામાંથી જે સભ્યો ઓછા થવાનો કે તૂટવાનો છે ડર લાગી રહ્યો છે? હજી હંમેશા જ્યારે રાજકારણ ગરમાવાતું હોય છે, કોઈ સ્ટેટમાં જ્યારે સરકાર બનાવવાની હોય છે ત્યારે દરેક વિપક્ષ પક્ષ કે દરેક જે શાસક પક્ષ છે હંમેશા એડી ચેટીનું જોર લગાડતા હોય છે આ લોકો। તો ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં હંમેશા ભાજપ સફળ રહ્યું છે। લગભગ છેલ્લા 11-12 વર્ષથી અહીં જોવામાં આવે તો લગભગ ભાજપનો ઝંડો લહેરાય છે। તો સૌથી સેફ જગ્યા કહેવાય કે સૌથી સેફ સ્ટેટ કહેવાય ભાજપના ધારાસભ્યો માટે ગુજરાત રાજ્ય, તેના માટે તમામ ધારાસભ્યોને અહીં લાવવામાં આવ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે 14 ઓગસ્ટ જે વિધાનસભાનું જે સત્ર શરૂ થવાનું છે એમાં આ અંગે ખૂબ જ મોટો નિર્ણય આવી શકે છે, અથવા તો વિધાનસભાના સત્ર વખતે જ એક શક્તિ પ્રદર્શન થઈ શકે છે અને ત્યાં ગુજરાતના જે ધારાસભ્યો જે અત્યારે અહીં લાવવામાં આવ્યા છે, ગુજરાતમાં જે રાજસ્થાનના ધારાસભ્યો એ તમામ ધારાસભ્યો જે તો
તો જે પ્રમાણે વાત કરી અમારા સંવાદદાતાએ કે આજે જે પ્રમાણે સૂત્રો મુજબથી માહિતી મળી રહી છે કે બાવળામાં ભાજપના એક રાજકીય નેતાના ખાનગી રિસોર્ટમાં તમામને રાખવામાં આવ્યા છે, જેમાં વાત કરીએ તો ગ્રામ્ય અને ગાંધીનગરમાં કેટલાક ફાર્મ હાઉસમાં તેઓને આગામી સમયમાં લઈ જવામાં આવશે. તો છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનના રાજકારણમાં જે વાંકું પડ્યું છે, સચિન પાયલટે પોતાના જ પક્ષ વિરુદ્ધ એક મોરચો માંડ્યો છે, આમાં ફરી રાજસ્થાનના રાજકારણમાં ગુજરાતનો એક મોટો રોલ સામે આવ્યો છે. આગળ વાત કરીએ તો દેશમાં કોરોનાએ હવે ભરડો લીધો છે. શનિવારે